નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર અગાઉ આપણે પહેલો ચેપ્ટર સંખ્યા પદ્ધતિની અંદર ધોરણ નવમાં ગણિતની અંદર વાત કરેલી જેમાં અલગ અલગ થિયરી અને દાખલાઓ છે પણ જોઈ લીધા છે સમય સંખ્યા અસમય સંખ્યા એની સાથે વાસ્તવિક સંખ્યાની પણ ચર્ચા કરી હવે એ અલગ અલગ સંખ્યાઓની અંદર અનંત આવૃત્ત કોને કહેવાય અનંત અનાવૃત કોને કહેવાય એના માટે શાંત અભિવ્યક્તિ બરાબર એવી જ રીતના દશાંશ દશાંશ અભિવ્યક્તિની અંદર શાંત સ્વરૂપે લઈ જવું હોય ત્યારે આપણે છેલ્લે થિયરીની અંદર વાત કરેલી જેમ કે એનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે પાંચ પોઈન્ટ ચારસો બાસઠ છે એમાં બે છે વારા ફરતી એક પછી એક પુનરાવર્તિત થતો અંક છે એ ખાલી બે એક જ છે તો એમાં આપણે આગળ પણ સૂત્ર જોયેલું હતું કે આખો અંક છે એમાંથી જે અંક પુનરાવર્તિત નથી થતો એ બાદ કરીએ તો ચોપન છે વાત કરીએ છીએ તો પાંચ હજાર ચારસો આઠ થાય છે ને એના છેદમાં પોઈન્ટ પછીના ત્રણ આંકડા છે તો દશાં સભી વ્યક્તિ પ્રમાણે એક ઝીરો આવશે ને બાકીના બે નવ નવ આવશે બરાબર તો આ રીતે લખી શકાય ત્યાર પછી ત્રણ પોઈન્ટ ચાર એક ઇઠ્યોતેર છે તો ઇઠ્યોતેરનો બાર પ્રમાણે ઇઠ્યોતેરની ઉપર વારાફરતી પુનરાવર્તિત થાય છે તો એ ઇઠ્યોતેરને તમારે પુનરાવર્તિત થતો જોવો હોય તો એના માટે શું કરી શકીએ તો કે ઇઠ્યોતેર માટે એમાં ત્રણસો એકતાલીસ પુનરાવર્તિત નથી થતો તો એ ખાલી બાદ થશે બરાબર તો એ પ્રમાણે બાદ કરીએ તો એની અંદર બે જે શૂન્ય છે એના આધારે આપણે એને લખી શકીએ તો એના માટે નવાણું એમાં લખીએ બરાબર કારણ કે પોઈન્ટ પછીના બે અંક રિપીટ ન થતા એ બે ઝીરો અને બાકીના બે નવ એવી રીતે એડ કરી અને આપણે સંખ્યા બનાવી શકીએ તો એ રીતના તે હજાર આઠસો સાડત્રીસ અને છેદમાં નવાણું થશે જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય ને અથવા તો અનંત આવૃત હોય તો અને તો જ તે સંખ્યા છે સમય સંખ્યા કહેવાય જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ છે અનંત અનાવૃત હોય તો અને તો જ તે સમય સંખ્યા છે એ અસમય સંખ્યા કહેવાય તો અનંત આવૃત્ત કોને કહેવાય છે ને અનંત અનાવૃત કોને કહેવાય છે આગળ પણ આપણે જોયું છે તેના આધારે તમને ખ્યાલ આવ્યો હશે ટૂંકમાં સમય સંખ્યાની અંદર દશાંશ અભિવ્યક્તિ છે શાંત અથવા તો અનંત આવૃત્ત હોય છે અને અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ છે અનંત અનાવૃત હોય બરાબર અનંત આવૃત હોય એવા દશાંશ અભિવ્યક્તિ સમયની અંદર આવશે ને અનંત અનાવૃત છે એ બધી કેમ આવશે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિમાં જોવા મળે બરાબર સમય સંખ્યા પીના છેદમાં ક્યુની વાત કરીએ તો એમાં ક્યુ છે શૂન્યતર પૂર્ણાંક શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે તો એમાં બેની એમ ઘાત પાંચની એન ઘાત લઈ તો એમ અને એન છે એ પૂર્ણ સંખ્યા છે તો તેની દશાંશ અભિવ્યક્તિ છે કેવી મળશે શાંત મળશે અને એ જ રીતે સમય સંખ્યા પીના છેદમાં ક્યુ માટે ક્યુને બે અને પાંચ સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ હોય તો તેની દશાંશ અભિવ્યક્તિ છે અનંત આવૃત મળે બાકી અનંત અનાવૃત મળે બરાબર એના એનો એ જ મળે તો એટલે બે અને પાંચ સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ મળવો જોઈએ અને એ દશાંશ અભિવ્યક્તિ તો થશે અનંત આવૃત ચલો ત્યાર પછી આગળ વધીએ યાદ રાખોની વિશેષ સમજના દાખલા ચાલો એ જોતા જઈએ યાદ રાખોની વિશેષ સમજના દાખલામાં પાંચમો દાખલો છે દસ ના છેદમાં ત્રણ સાતના છેદમાં આઠ અને એક ના સાત આ ત્રણેયની દશાંશ અભિવ્યક્તિ મેળવાની છે તો ત્રણ ભાંકા દસ કરો પેલો ભાગ ચાલશે ત્રણ ત્રણ નવથી એક હોય દો દસમાંથી નવ જાય એટલે એક હોય દો પાછો શૂન્ય ઉતારો બરાબર પોઈન્ટ મૂક્યો એટલે પોઈન્ટ પછીના આંકડા હવે ગણાશે બરાબર દસ જતા દસ પછી પોઈન્ટ ઝીરો 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 લખો એટલે અહીંયા દસની પછીનો જે અંક છે એમાં પોઈન્ટ પછી આપણે લખવું પડે તો ત્રણ ત્રણ નવ પાછો ચાલશે એટલે દસમાંથી નવ જાય તો એક હોય દો પાછો શૂન્ય ઉતાર્યો એટલે દસમાંથી નવ જાય તો પાછો એક વધશે આ રીતના ત્રણ ત્રણ નવનો ભાગ ચાલતા જ રહેશે અને શેષ એક 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 એવી રીતના આગળ વધતી જ જશે તો અહીંયા શેષ તમને જોઈ શકો છો એક 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 એવી રીતના વારાફરતી પુનરાવર્તિત થતી શેષ જોવા મળે છે ભાજક એમનો ત્રણ છે દસ ભાઇંગા ત્રણ કરીએ છીએ તો ત્રણ પોઈન્ટ ત્રણનો બાર લખી શકીએ કારણ કે ત્રણ 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 એ પાછળ પોઈન્ટ પછીનો આંકડો ત્રણ જે છે એ રિપીટ થાય છે પુનરાવર્તિત થાય છે તો ત્રણ આપણે બાર વડે લખી શકીએ છીએ ખ્યાલ આવ્યો ચાલો એના પછી આગળ વધીએ આપણે એમાં આઠ ભાંગા સાત બરાબર તો આઠ ને સાત વડે ભાગી શકાતા નથી તો એના માટે આપણે શું કરી શકીએ તો પોઈન્ટ લઈ શકીએ તો ઝીરો પોઈન્ટ અને અહીંયા પાછળ પોઈન્ટ લગાડી દઈએ તો સિત્તેર થઈ ગયા તો આઠ આઠ ચોસઠ અઠ્યો અઠી ચોસઠ સિત્તેરમાંથી ચોસઠ જાય તો છ વધશે શેષ પાછો શૂન્ય ઉતારરો આઠ સાત છપ્પન છપ્પન જાય તો ચાર વધે પાછો શૂન્ય ઉતારરો આઠ પાંચ ચાલીસ તો ચાલીસમાંથી ચાલીસ જાય તો શૂન્ય તો શેષ શૂન્ય મળી ગઈ તો અહીંયા દશાંશ અભિવ્યક્તિ છે એ અનંત આવૃત્ત મળી જાય છે અનંત અનાવૃત નથી આની જેમ આવૃત્ત મળી જાય છે અનંત આવૃત્ત શેષ તમે જોઈ શકો પહેલી વાર છ મેળી પછી ચાર પછી શૂન્ય મેળી ને ભાજક આપને મળ્યો આઠ બરાબર આ ભાજક છે આપણો આઠ અને આ અ ભાગફળ મળ્યું છે ઝીરો પોઈન્ટ આઠસો પીંચોતેર બરાબર તો સાત ભાંઘા આઠ બરાબર તમને શું મળશે ઝીરો પોઈન્ટ આઠસો પીંચોતેર મળશે ક્લિયર થયું બરાબર એ જ રીતના અહીંયા જોવો છો એકના છેદમાં સાત છે તો સાત ભાંઘા એક વડે આપણે કરી શકીએ તો સાતને એક વડે ભાંગીએ તો ભાગ ન ચાલે તો એના માટે શું કરવું પડશે તો કે પોઈન્ટ લેવો પડશે તો ઝીરો પોઈન્ટ કરી એટલે દસ થઈ જશે એકના બરાબર તો સાત એકુ સાત દસમાંથી સાત જાય તો ત્રણ વધશે હવે પાછો ભાગ નથી ચાલતો સાત કરતા ત્રણ નાના છે તો શૂન્ય ઉતાર્યું સાત ચાર અઠ્યાવીસ ત્રીસમાંથી અઠ્યાવીસ જાય તો બે વધે પાછો શૂન્ય ઉતારો સાત બે ચૌદ બરાબર વીસમાંથી ચૌદ જાય તો છ વધ્યા ભાગ નથી ચાલતો પાછો શૂન્ય ઉતારો સાત આઠ છપ્પન સાઠમાંથી છપ્પન જાય તો પાછા ચાલીસ થશે કારણ કે સાઠમાંથી છપ્પન જાય તો ચાર વધશે અને પાછું શૂન્ય ઉતારી એટલે ચાલીસ થશે સાત પાંચ પાંત્રીસ ભાગ ચાલે ચાલીસમાંથી પાંત્રીસ જાય તો પાંચ વધે પાછો શૂન્ય ઉતાર્યો તો સત્યસોથી ઓગણપચાસ પાછો એક આવી ગયો બરાબર તો આવી રીતના ક્રમશઃ ચાલતું જ રહેશે પાછો અહીંયા શૂન્ય લખીએ તો સાત એકું સાત બરાબર એ રીતના ફરી પાછો આનો આ જ સંખ્યા તમને મળતી જશે એક ચાર બે આઠ પાંચ સાત અને શેષ તમને મળતી જશે ત્રણ બે છ ચાર પાંચ અને એક આ રીતના શેષ વારંવારથી પુનરાવર્તિત થતું જશે અને ભાગફળ ઇનું જ પાછું પુનરાવર્તિત થશે એક ચાર બે આઠ પાંચ સાત પાછું એક ચાર બે આઠ પાંચ સાત એ રીતના ચાલતું જ જશે તો એનો એ અંક શું થાય છે પુનરાવર્તી થાય છે કયો અંક પુનરાવર્તિત થયો એક ચાર બે આઠ પાંચ સાત એ જ અંક પુનરાવર્તિત થયો અને શેષ પણ એ જ પુનરાવર્તિત થાય છે ત્રણ બે છ ચાર પાંચ એક ત્રણ બે છ ચાર પાંચ એક અહીંયા ભાજપ તરીકે સાત હતું તો એકના છેદમાં સાતની અંદર શું લખી શકીએ ઝીરો પોઈન્ટ એક ચાર બે આઠ પાંચ સાત એ વારા પરથી પુનરાવર્તિત થતો અંક છે તો એ અંકને પુનરાવર્તિત થાય છે તો એના માટે શું લખી શકીએ ઉપર બાર વડે દર્શાવી દેવાનું જીરો પોઈન્ટ એક ચાર બે આઠ પાંચ સાત ને બાર વડે દર્શાવી દઈએ બરાબર તો એ આપણું ભાગફળ કહેવાય સમજાણો તો આ રીતના આ ત્રણેયની દશાંશ અભિવ્યક્તિ છે મેળવવાની છે ચલો ત્યાર પછી યાદ રાખવાની વિશેષ સમજના દાખલાઓ જોઈએ આગળ ચાલો એમાં છઠ્ઠો દાખલો જુઓ સાબિત કરો કે ત્રણ પોઈન્ટ ચૌદ છવ્વીસ અઠ્યોતેર એ સમય સંખ્યા છે બીજા શબ્દોમાં કહીએ તો પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા હોય તો તે પ્રમાણે ત્રણ પોઈન્ટ ચૌદ છવ્વીસ ને અઠ્યોતેરને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો તો આપણે જે દશાંસ અભિવ્યક્તિ આગળ જોઈ એ પ્રમાણે પીના છેદના ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવવું હોય તો અંક રિપીટ થાય છે અથવા તો પોઈન્ટ પછીના આંકડા ગણી અને એમને આપણે દર્શાવી શકીએ જેમ કે ત્રણ પોઈન્ટ ચૌદ છવ્વીસ અઠ્યોતેર એમાં ક્યાંય કઈ રિપીટ નથી થતો તો પોઈન્ટ પછીના આંકડા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ આંકડા છે તો પોઈન્ટ કાઢવા માટે આપણે છ મીંડા આવે એક પાછળ એટલા વડે ભાગવા પડે બરાબર એટલે દસ લાખ વડે ભાગવા પડે તો અહીંયા તમે જોઈ શકો એકત્રીસ લાખ બેતાલીસ હજાર છસો અઠ્યોતેર થઈ ગયા છેદમાં દસ લાખ કર્યા એટલે આ તમને શું મળી ગઈ એક સમય સંખ્યા મળી જે પીના છેદના ક્યુ સ્વરૂપમાં જોવા મળે છે કયા સ્વરૂપમાં જોવા મળે છે પીના છેદના ક્યુ સ્વરૂપમાં ત્યાર પછીનો દાખલો સાતમો જુઓ સાબિત કરો કે ઝીરો પોઈન્ટ ત્રણ 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 એટલે કે જીરો પોઈન્ટ નો બાર એને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના પીને ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય કે નહીં તો કે આ દર્શાવી શકાય કઈ રીતે દર્શાવાય એની રીત જોઈ લે આખી ધારો કે એક્સ બરાબર આપણે કહીએ ઝીરો પોઈન્ટ ત્રણ 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 બરાબર એટલે પોઈન્ટ પછી ત્રણ આંકડો છે એ વારંવાર પુનરાવર્તિત થાય છે તો ત્રણની ઉપર બાર વડે આવી રીતે દર્શાવી દઈએ આપણે બરાબર ને તો એ જ વસ્તુ છે બંને બાજુ હવે શું કરીએ છીએ કે પોઈન્ટ પછી આપણે આંકડા છે એ વારાફરતી રિપીટ થાય છે તો એને બંને બાજુ જોઈએ તો બંને બાજુ દસ વડે ગુણીએ છીએ તો અહીંયા દસ એક્સથી આવો અહીંયા 10 * 0.3333 આવી રીતે થશે તો 10x તો આ બાજુ છે જ આની સાથે 10 ગુણ એટલે એક પોઈન્ટ પછીનો આંકડો પાછળ જશે તો 3.3333 એવો થઈ જશે બરાબર તો 3.3333 ને કઈ રીતે લખી સકીએ તો કે 3 તો એકલા છે જ પણ 0.3333 આવી રીતના બે અલગ અલગ લખી સકીએ કે ના લખી સકીએ થાય ને તો અહીંયા આપણે અહીંયા 10x = અહીંયા જે ત્રણ 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 ત્રણનું જે હતું ત્રણ પોઈન્ટ પછીનું એની જગ્યાએ આપણે ત્રણ વત્તા આની જે સંખ્યા છે એ પાછી તો એક્સ છે આની જગ્યાએ આપણે એક્સ લખી નાખ્યું કારણ અહીંયા દર્શાવી શકો કે અહીંયા એક્સ બરાબર જીરો પોઈન્ટ ત્રણ 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 સંખ્યા હતી એટલે અહીંયા જે આપણે આ આંકડો હતો એને આપણે બે અલગ અલગ સ્વરૂપમાં દર્શાવ્યું ત્રણ વધતા આ કરો એટલે પાછી આ સંખ્યા આવી જાય ને સમજાઈ જાય તો એવું શું કામ એને કર્યું તો કે અહીંયા ત્રણ થઈ જાય એને વધતા આ જે સંખ્યા છે એ અહીંયા એક સ્વરૂપે લખી શકીએ તો અહીંયા આપણે એક્સ જે દર્શાવ્યો છે કારણમાં બરાબર તો એ અહીંયા બાદ થશે તો દસમાંથી એક એક્સ થાય તો નવેક્સ વધે નવેક્સ બરાબર ત્રણ તો નવ છે છેદમાં જાય તો ત્રણના છેદમાં નવ થયા 3/9 એટલે ભાગ ચાલશે 3 3 9 તો x = થાશે 1/3 બરાબર આ રીતના p/q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ એ રીતના બીજો દાખલો પણ છે સાબિત કરો કે 1.27 27 27 એના બરાબર 1.27 12 ને p પૂર્ણાંક હોય ને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p ને q માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે કે નહીં તો ધારો કે આપણે એક્સ બરાબર એક પોઈન્ટ સત્યાવીસ 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 એવું લખીએ તો અહીં બે અંકોનું વારાફરતી પુનરાવર્તન થાય છે તેથી આપણે બંને બાજુ સો વડે ગુણી શકીએ છીએ તો અહીંયા બંને બાજુ સો વડે ગુણીએ તો સત્યાવીસ બે આંકડાનું પુનરાવર્તન થાય છે પોઈન્ટ પછી બે આંકડા હોવાથી બંને બાજુ આપણે સો વડે ગુણીએ છીએ આગળના દાખલામાં ત્રણ જ એક જ અંક એવો ત્રણ હતો જે વારાફરથી પુનરાવર્તિત થતો હતો એટલે બંને બાજુ દસ વડે ગુણાતા

કે પાછો એક્સ પણ આવતો હોય તો એના માટે તમારે શું કરવાનું તો પ્લસ કરીને પેલા એક્સ લખી નાખવાનો અહીંયા સરળ રીત સમજાવું છું તમારે આનો ભાગ પાડવો છે ત્યારે અહીંયા પ્લસ એક્સ આવશે જ તો એના માટે આ પેલા લખી નાખો એમાં કેટલા ઉમેરશો તો આટલા આવશે એક પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ આપણો એક્સ છે એની અંદર એકસો છવ્વીસ ઉમેરશું તો એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ આવી જશે ને તો આ આપણો એક્સ બની ગયો બરાબર

ચાલશે 9 થી તો ચૌદના છેદમાં અગિયાર જવાબમાં મળશે ક્લિયર થયું હવે ચાલો ત્યાર પછીનો દાખલો નવમો જુઓ સાબિત કરો કે ઝીરો પોઈન્ટ પછી બે પછી પાંત્રીસ 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 એ રીતના પાંત્રીસ નું પુનરાવર્તન થાય છે તો ઝીરો પોઈન્ટ પછી બે પુનરાવર્તિત થતો એટલે બે એમને રાખો પાંત્રીસ ઉપર બાર વડે દર્શાવ્યું છે દેખાય છે

પોઈન્ટ પછી બરાબર તો અહીંયા આપણે બે અંક પુનરાવર્તિત થાય છે તેથી એક્સને સો વડે ગુણવામાં આવે પાંત્રીસ અંક છે પોઈન્ટ પછીના બે અંક થયા એટલે પોઈન્ટ પછીના બે અંક એટલે એકની પાછળ બે શૂન્ય એટલે સો બની ગયો તો બંને બાજુ સો વડે ગુણીએ તો સો એક્સ થઈ જશે અહીંયા બે પોઈન્ટ પાંત્રીસ પાંત્રીસ હતું એની જગ્યા થશે ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ત્રેપન પાંચ એવી રીતના થશે હવે મેં તમને કીધું એ પ્રમાણે તમારે એક્સ જે હોય અહીંયા પ્લસ કરીને લખી નાખવાનું એક્સ હતો ઝીરો પોઈન્ટ બે પાંત્રીસ પાંત્રીસ એવી રીતે હતો તો એ જે સંખ્યા છે એ આમાંથી બાદ કરી દેવાની ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ત્રેપન પાંચમાંથી ઝીરો પોઈન્ટ ત્રેવીસ ત્રેપન પાંચ બાદ કરશો એટલે ત્રેવીસ પોઈન્ટ ત્રણ તમને કરીને બતાવું છું અને તમને આઈડિયા આવી જાય કે આ સંખ્યા કઈ રીતે મળે આપને બરાબર ત્રેવીસ ત્રેપન ત્રેપન પાંચ છતાં પોઈન્ટની નીચે પોઈન્ટ રાખીએ અહીંયા ઝીરો બરાબર આ સંખ્યા એની બાદ કરી છે આમાંથી આ સંખ્યા બાદ કરીએ એટલે આ મળી જશે તમને પ્લસ પછી જે એક્સ હોય નહીં એક્સ અહીંયા લખી નાખવાનું સમજાય છે ચલો આ બાદ થશે એટલે અહીંયા આ બધા પાછળના શૂન્ય થઈ જશે પાંચમાંથી બે જાય તો ત્રણ વધશે બરાબર ત્રણ અહીંયા એમનામાં આવશે ત્રેવીસ એમનામાં આવી જશે શૂન્ય છે એટલે તો ત્રેવીસ પોઈન્ટ ત્રણ આ તમને મળી ગયો સમજાણું આ બેની બાદ બાકી કરી એટલે ત્રેવીસ પોઈન્ટ ત્રણ મળી ગયો તો આ સો એક્સ બરાબર ત્રેવીસ પોઈન્ટ ત્રણ વધતા આપણે આ એક્સની કિંમત લીધી હતી એટલે એક્સ થઈ ગયો હવે આ એક્સ આ બાજુ આવશે એટલે સો એક્સમાંથી એક એક્સ જશે તો નવાણું એક્સ મળશે એના બરાબર ત્રેવીસ ત્રણ મળશે તો અહીંયા નવાણું છે એ ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં જશે બરાબર પણ એ પહેલા ત્રેવીસ પોઈન્ટ ને આપણે દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો બસો તેત્રીસના છેદમાં દસ લખી શકીએ તો નવાણું એક્સ બરાબર બસો તેત્રીસના છેદમાં દસ થયું આ નવાણું છે એ અહીંયા ગુણાકારમાં છેદમાં ભાગાકારમાં જશે બરાબર તેત્રીસના છેદમાં નવાણું ગુણ્યા દસ થશે હવે બસો તેત્રીસના છેદમાં નવાણું ગુણ્યા દસ એટલે બસો તેત્રીસના છેદમાં નવસો મળશે જવાબમાં સમજાય છે ચાલો એના પછીની 10 માં દાખલાની રકમ જુઓ એકના છેદમાં સાત અને બે છેદમાં સાત વચ્ચે તો અહીંયા તમે એકના છેદમાં ને જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન છે એ રીતે લખ્યું છે તો એને બે વડે ગુણી નાખીએ તો બે ના સાત મળી જાય આપણે સમજાય છે એકના છેદમાં સાત આગળ આપણે મેળવ્યું પોઈન્ટ પછી ચૌદ અઠ્યાવીસ સત્તાવન એવું આવતું હતું તો એ બેની વચ્ચેની સંખ્યાઓ જે મળે એ સમય સંખ્યા આપણી થઈ જાય બરાબર એ બેની વચ્ચેની જે સમ સંખ્યા મેળવવાની છે એ આપણા માટે અસમય સંખ્યા છે એ મળી જશે તો અહીંયા જે અસમય સંખ્યા છે એ અનંત અનાવૃત છે કારણ કે બાર વડે દર્શાવી છે બરાબર ને હવે ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બે વડે અગુણએ સાત બે ચૌદ એક

કે જે આ સંખ્યાઓની વચ્ચે એક અનંત અનાવૃત સંખ્યા હોય અને આવી કોઈ એક સંખ્યાનું ઉદાહરણ છે આપણે લખી શકીએ બરાબર તો આમની વચ્ચેની કોઈ પણ સંખ્યા લખીએ ચૌદ છે તો ચૌદ પછીનો આંકડો પંદર ધારો કે લઈએ છીએ એવું નથી કે પંદર જ લેવો આની વચ્ચે સોળ આવે સત્તર આવે એ પણ લઈ શકીએ તો અહીંયા એક મેં સંખ્યા લઈ કે જીરો પોઈન્ટ પંદર પછી અનંત અનાવૃત છે એટલે વારાફરતી એનો એ આંકડો છે બરાબર ક્રમશઃ રીતના રિપીટ ઇનો ઈ ન થતો હોય થોડોક બદલીને થઈ શકે તો પંદર જીરો બરાબર પંદર પછી એક શૂન્ય આવ્યો પછી પંદર પછી બે શૂન્ય આવ્યા પંદર પછી ત્રણ શૂન્ય આવ્યા પંદર પછી ચાર શૂન્ય આવ્યા એ રીતની એક અસમય સંખ્યા મળે છે જે અનંત અનાવૃત છે આમાં એવી રીતે નથી કે પંદર પછી એક શૂન્ય પાછું પંદર પછી એક શૂન્ય પાછું પંદર પછી એક શૂન્ય તો એ અનંત બરાબર અનાવૃત ન થાત તો અહીંયા અનંત અનાવૃત સંખ્યા છે જે અસમય સંખ્યા તરીકે તમે લખી શકો

એવી રીતના સોળ સત્તર બરાબર અઠ્યાવીસ સુધીમાં ઘણી બધી આવી શકે તો વધારે કીધી હોય તો પણ તમે લખી શકો એ જ રીતે તો એ અનંત અનાવૃત હોય એ સંખ્યા આ સમયમાં આવી જશે સમજાણું બધાને બરાબર છે તો આ હતા યાદ રાખોના અલગ અલગ દાખલાઓ આના આધારે સ્વાધ્યાયમાં પણ ઘણા બધા દાખલાઓ આવે છે તો વ્યવસ્થિત રીતના આગળના વિડીયો ન જોયા તો એ પણ તમે જોઈ લેજો બરાબર દાનમાં વધારો થતો જાય એવા માટે પ્રયત્ન અમે કરીએ જ છીએ હજી નવા નવા વિડીયોસ આવતા જ રહેશે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન પર ક્લિક કરી દેજો ફરી પાછા નવા વિડિયો સાથે મળીશું વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર